गुजरात कांग्रेस कार्यालय खाते विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। एनएसयूआई द्वारा टिकिट ने लईने विरोध प्रदर्शन करवामां आव्युं। चार जेटली विधानसभा बैठकों पर एनएसयूआई नी मांग छे। दरियापुर थी डॉक्टर सुभान सैयद ने टिकिट आपवानी मांग करी छे, तो धंधुका थी हरपाल सिंह चुडासमा ने टिकिट आपवानी मांग करी, कोडिनार थी नरेन्द्र सिंह सोलंकी ने टिकिट आपवा माटे मांग करी छे, तो जमालपुर थी शाहनवाज शेख ने टिकिट आपवामां आवे तेवी मांगणी करवामां आवी हती। गुजरात विधानसभानी ચૂંટણીનો જે શંખનાદ છે તે થઈ ચૂક્યો છે। તમામ પાર્ટીઓ પોતાના જે કેન્ડિડેટનું લિસ્ટ છે તે જાહેર કરી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ વધુ એક પોતાનો જે લિસ્ટ જાહેર કરશે કેન્ડિડેટનું, જેમાં અમદાવાદ શહેરના પણ અમુક ઉમેદવારોના નામ હશે। ત્યારે એનએસયુઆઈ દ્વારા જે પ્રદેશ કાર્યાલય ખાતે જે વિરોધ પ્રદર્શન છે તે થઈ રહ્યા છે। એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા છે, અને જે શાહનવાઝ શેખ છે અને હરપાલસિંહ છે તેમને ટિકિટ મળે તેવી માંગ કરી રહ્યા છે। આપણે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે જ વાત કરીશું। જે પ્રમાણે અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સપોર્ટ પણ આપી રહ્યા છો શાહનવાઝ શેખ હરપાલસિંહની ટિકિટને લઈને, શું છે સમગ્ર મામલો? અમારી એક જ માંગણી છે કે જે વર્ષોથી યુવાન કોંગ્રેસ માટે મજબૂત કરવા માટે લડી રહ્યો છે, સરકાર સામે લડી રહ્યો છે, સરકારના ખોટા કેસો સહન કરી રહ્યો છે, ત્યારે આજે મને સમય છે કે કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ યુવાનોને ટિકિટ આપે જેથી અમે સરકાર સામે લડી શકીએ અને 2022માં કોંગ્રેસની સરકાર બને એવી એનએસયુ યુથ કોંગ્રેસ ઈચ્છી રહ્યું છે। હરપાલસિંહને ટિકિટ ક્યાંથી માંગી રહ્યો છો? ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા હોય, કોડીનારથી એનએસયુના પ્રમુખ નરેન્દ્ર સોલંકી હોય, જમાલપુરથી શાહનવાઝ શેખ હોય, આ ત્રણ યુવાન એવા છે જે હાલ લડી શકે છે સરકાર સામે અને 2022માં સરકાર બનાવવામાં વધુમાં વધુ ફાળો હોઈ શકે છે, તો એવા યુવાનોને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે એવી અમારી માંગ। આપણે શું લાગી રહ્યું છે કે જમાલપુર વિધાનસભામાંથી ઇમરાન ખેરાવાલા યોગ્ય કેન્ડિડેટ નથી? જો અમે કોઈનો વિરોધ નથી, પણ જે યુવાન વર્ષોથી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે જમીન ઉપર લડી રહ્યો છે એવા યુવાન માટે અમે ટિકિટ માંગી રહ્યા છીએ। જો ટિકિટ પાર્ટી આપે કે ના આપે, અમે કોંગ્રેસ પાર્ટી માટે અમે પોતાની જુવાની આપવા તૈયાર છીએ અને કોંગ્રેસ પાર્ટીની 2022માં સરકાર બને એની માટે પણ। શાહનવાઝ શેખની વાત કરવામાં આવે તો ઇમરાન ખેડાવાલા ઓલરેડી સિટિંગ ધારાસભ્ય છે, તેમની સીટ કોઈ અન્ય જગ્યા ઉપર પણ માંગી શકાય તેવી પરિસ્થિતિ? 100% તમે જુઓ કે એલિસ બ્રિજ ખાલી છે, નારણપુરા ખાલી છે, જે એમએલએને જ્યાં લડવું હોય ત્યાં લડી શકે છે, જે યુવાન વર્ષોથી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતો યુવાઓને વધુમાં વધુ ટિકિટ આપે એવી માંગણી છે। શું માંગણી છે સંપૂર્ણ શાહનવાઝ શેખ માટે? ઇમરાન ખેડાવાલાની જગ્યાએ તમે સિટિંગ ધારાસભ્યને કાપીને શાહનવાઝ શેખને ટિકિટ માંગી રહ્યા છો? આપણે આમાં કોઈ સિટિંગ ધારાસભ્યને કાપવાની તો વાત કરી જ નથી, આપણે શાહનવાઝ શેખના સમર્થનમાં એમની ટિકિટની માંગણી કરી છે। કારણ કે જમાલપુરની જનતા જાણે છે કે શાહનવાઝ શેખે 2015થી લઈને 2020 સુધી જ્યારે તે કોર્પોરેટર હતા ત્યારે તેમણે શું કામ કર્યું હતું જનતાની વચ્ચે, તેમણે તેમના પોતાના બધાના કામ, શું લાગે છે ઇમરાન ખેડાવાલા જમાલપુર વિધાનસભામાં કામ નથી કર્યું એ પ્રજાને ખબર? કારણ કે પ્રજા અત્યારે શાહનવાઝ શેખની તરફેણમાં છે, કારણ કે આપ પોતે જાણી શકો છો અને પાર્ટી પોતે જાણે છે અને બધા જાણે છે, જ્યારે 2021માં કોર્પોરેશનના ઇલેક્શન હતા ત્યારે પાર્ટીએ શાહનવાઝ શેખને જમાલપુરમાંથી ટ્રાન્સફર કરીને ખાડિયા કોર્પોરેશન આપી હતી અને એનું રિઝલ્ટ જે આવ્યું છે આપ બધાએ જોયું છે અને બધા જાણે છે શું રિઝલ્ટ આવ્યું છે। તો જે પ્રમાણે કહી શકાય છે કે એનએસયુના જે પણ યુવા લીડરો છે કહી રહ્યા છે કે જમાલપુર વિધાનસભામાં શાહનવાઝ શેખે ખૂબ સારી એવી કામગીરી કરી છે, પરંતુ હાલ સિટિંગ ધારાસભ્ય કોંગ્રેસના ઇમરાન ખેરાવાલા આ સીટ ઉપરથી ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે, ત્યારે પોતાની જ પાર્ટીના જે એનએસયુના કાર્યકર્તાઓ અન્ય એક ઉમેદવાર માટે માંગણી કરી રહ્યા છે, માટે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે એનએસયુઆઈની માંગણી છે તે ગુજરાતનું જે હાઈકમાન્ડ છે તે પૂરી કરી શકે કેમ। કેમેરા પર્સન કુનાલ સાથે દુષ્યંત દાતણિયા, KTV ન્યૂઝ, અમદાવાદ।